હેલો ફ્રેન્ડ્સ, શું કરો છો તમે? પાણી પીવો છો? અરે વાહ, જેટલું જોઈતું હતું એટલું જ લીધું છે ને પાણી ગ્લાસમાં? વેરી ગુડ. તો ચાલો પાણી વિશે આપણે આગળ વધીએ, એટલે કે પાણીની શું કિંમત છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો ચાલો આપણો આગળનો ટોપિક જોઈએ. તો 1986માં જોધપુરમાં કંઈક વરસાદ ન પડ્યો ત્યારે ત્યાં પાણીની અછત પડી, ત્યારે બધાને વાવની યાદ આવી હતી. તો આ વાવ ઘણા સમયથી કચરાથી ભરાયેલી હતી, તો ત્યાંના લોકોને પાણી મળ્યું નહીં કારણ કે વરસાદ પડ્યો ન હતો. તો તેઓએ શું કર્યું, એ જે વાવ હતી ને એમાંથી બધો કચરો બહાર કાઢી લીધો અને એ પાણીનો ઉપયોગ તેઓએ કર્યો. અને હા, તેના માટે તેઓએ પૈસા પણ ભેગા કર્યા. અને થોડા વર્ષો પછી ફરીથી વરસાદ પડવા લાગ્યો ત્યારે એ વાવને તેઓ ભૂલી ગયા. તો જુઓ, વાવ કેટલી કિંમતી છે આપણા માટે, છે ને? તો આ રીતે જોધપુરની ઘટના થઈ હતી. તો આના વિશે વિચારો કે જો એ વાવ ત્યારે તેઓને ન મળતે તો તેઓ પાણી કઈ રીતે મેળવતે? તો આપણે વિચારવું જોઈએ. અત્યારે આપણી પાસે પાણીના સ્ત્રોત હોય તો એનું જતન કરવું જોઈએ, આપણે તેને ખરાબ કરવું જોઈએ નહીં. જેવી રીતે આપણે નદીમાં કચરો નાખીએ છીએ, કૂવામાં નાખીએ છીએ કે તળાવમાં નાખીએ છીએ, તો એક જાતનું પ્રદૂષણ થાય છે અને ગમે ત્યારે આપણને પાણીની જરૂર પડી શકે છે. તેથી આપણે આવી ભૂલ કરવી જોઈએ નહીં અને જે કરે છે તેને આપણે અટકાવવા જોઈએ. તો હવે આપણે ચર્ચા કરીએ કયા મુદ્દા પર, તો ચાલો આપણે એ મુદ્દો જોઈએ. તો પુનિતની વાત છે. પુનિતના દાદી તેને કૂવો બતાવે છે અને કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પણ અત્યારે આ કૂવામાં પાણી જોવા મળતું નથી. હવે આવું કેમ થયું હશે? ચાલો આપણે તેના માટે થોડા મુદ્દા જોઈએ. તો પહેલો મુદ્દો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી તે પાણી ખેંચી લેવામાં આવતું હતું. 15-20 વર્ષ પહેલાંની વાત છે. તો અત્યાર સુધીમાં આ રીતે ઇલેક્ટ્રિક મોટરની મદદથી તેમાંથી પાણી ખેંચવામાં આવતું હતું અને એ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ, તેને કારણે પાણી તેમાં ન મળી શકે. બીજું છે કે જે તળાવમાં વરસાદ પડ્યો હતો એ તળાવ બંધ કરી દેવામાં આવ્યું, તેને કારણે પણ કૂવામાં પાણી આવી શકે નહીં. કારણ કે તમને ખબર હોય તો કૂવામાં પાણી ક્યારે આવે, કે તેની નજીકમાં કોઈ તળાવ, તલાવડી કે એવું હોય તેમાં વરસાદ પડે અને તેને કારણે કૂવામાં પાણી આવે છે. હવે તળાવ બંધ કરી દેવાયું એને કારણે પણ કૂવામાં પાણી પૂરું થઈ ગયું. ત્યાર પછી વૃક્ષો અને બગીચાની આજુબાજુ. હવે વૃક્ષો અને બગીચાની આજુબાજુ સિમેન્ટના પડ લગાવી દીધા. હવે સિમેન્ટના પડ પર પાણી પડે તો એ પાણી ક્યાં જશે? જમીનમાં તો ના જાય ને, તેને કારણે પણ કૂવામાં પાણી ન રહ્યું. ત્યાર પછી તેના માટે બીજું કારણ. હવે તમે વિચારો કે એવા કયા કારણો હોઈ શકે કે જેને કારણે કૂવામાં પાણી ન મળે? તો આનો વિચાર તમે કરજો અને તમે પણ તેના કારણ શોધવાનો પ્રયત્ન કરજો. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ અને આ પ્રવૃત્તિ તમને, મને, બધાને લાગતી વર્તી છે. તો જુઓ, અમે આવી રીતે પાણી મેળવીએ છીએ. અમે એટલે કોણ? આપણે બધા. આપણે બધા આવી રીતે પાણી મેળવીએ છીએ. કેવી રીતે? તો ચાલો તેના માટે હું તમારી સમક્ષ એક ચિત્ર રજૂ કરું છું. એ ચિત્રમાં ઘણા બધા મુદ્દા આપ્યા છે, તમે જોઈ જોજો. એમાંથી તમને જે લાગતું વળગતું હોય તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે. અને એ ચિત્ર સિવાય તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તેની નોંધ તમારી નોટબુકમાં કરજો. તો ચાલો આપણે એ ચિત્ર જોઈએ. તો ચાલો આપણે પાણી કઈ રીતે મેળવીએ છીએ તેનો પણ પરિચય લઈએ. તો જુઓ, ચિત્રમાં પહેલાં આપણે જોઈ રહ્યા છીએ કે
પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં એટલે કે લાઇનમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે પણ છે. હવે આપણે બીજું જોઈએ તો અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. ત્યારબાદ અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. કદાચ આપણે પણ આવું કરીએ છીએ, તમને નથી લાગતું એવું? ત્યારબાદ આગળ જોઈએ, અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. હવે તેની સામે જુઓ કે નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે. અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. ત્યારબાદ અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. ત્યાર પછી જોઈએ તો અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ. અને લાસ્ટમાં છેલ્લું જોઈએ તો અમે પાણી કેનાલમાંથી એટલે કે નહેરમાંથી મેળવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોયું અને આપણે જોયું કે તેઓ કઈ રીતે પાણી મેળવે છે. અને હા, આના પરથી તમારે નક્કી કરવાનું છે કે તમે આમાંથી કઈ રીતે પાણી મેળવો છો. જો મેળવતા હોય તો તેમાં ખરાની નિશાની કરજો, અને જો અન્ય રીતે મેળવતા હોય તો તેની નોંધ તમારી નોટબુકમાં કરજો. તો આપણે ચિત્ર જોયું કે કઈ રીતે પાણી મેળવી શકાય છે. તમે નક્કી કરી લીધું ને કે તમારી પાસે પાણી કઈ રીતે આવે છે? હા, તો આ રીતે આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. આપણે પાણીની કિંમત સમજવી જોઈએ. આ પ્રકરણમાં આપણે એ જ શીખવાનું છે કે પાણીની શું કિંમત હોય છે. તો તમને પાણીની કિંમત સમજાઈ ગઈ ને? સારું, હવે પછી પાણીની કિંમત હજી વધારે સમજવી હોય તો આપણે ફરીથી મળીશું નવા ટોપિક સાથે. બાય.